কর্পোরেট চাণক্য, লেখক রাধাকৃষ্ণ পিন্নৈ, নিত্যজ্ঞান অডিওস। চাণক্যના માર્ગે સફર વ્યવસ્થાપન, આ પુસ્તક મારા ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદ, કે જેમણે મને આપણા પૌરાણિક ગ્રંથ ધર્મગ્રંથો, જે આપણા આધુનિક દિવસોની બધી જ સમસ્યાઓનો ઉકેલ આપે છે, તેનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી। પ્રકરણ 59, કામની સોંપણી કરવી। કોઈપણ તંત્ર તરફ જુઓ અને તમે એક એવો ઉપરી જોશો જે તેના નીચેના કર્મચારીઓને કારણે હતાશ હોય। એક નીચેના કર્મચારીને બિન ઉત્પાદકતા માટે એક હદ સુધી દોષ આપી શકાય, પરંતુ મોટાભાગની સમસ્યાનું કારણ કામની અયોગ્ય વહેંચણીને કરનાર નેતા પોતે જ હોય છે। અર્થશાસ્ત્રમાં ચાણક્ય હાથીઓની તાલીમ નામનું એક પ્રકરણ સામેલ કર્યું હતું। તેને કહ્યું હતું, તેના બાહ્ય દેખાવ સાથે સુસંગત તેમ એ સૌમ્ય અને થોથ હાથીને અને સંમિશ્રિત લાક્ષણિકતાવાળા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કામમાં અથવા ઋતુને અનુરૂપ કસરત આપવી જોઈએ। સૂત્ર 2-31-18। ચાણક્ય શક્તિશાળી ઉમેદવારોને તેમના આ હાથીના કિસ્સામાં સ્વભાવ અને જુદી જુદી ઋતુઓ મુજબ જે કદાચ તેમની કામ કરવાની રીતને અસર કરે તેવી ઓળખવાની વાત કહે છે। માણસોની બાબતમાં યોગ્ય કામ માટે યોગ્ય વ્યક્તિ પસંદ કરવામાં કેટલો વિચાર આપવો પડે છે તે આપણે સમજીએ છીએ। છેવટે આ તબક્કે કરીની એક ભૂલ લાંબા ગાળે ખરેખર હતાશામાં પરિણમી શકે, પરંતુ આ કેવી રીતે કરી શકાય? માણસોનું મૂલ્યાંકન કરો, જેને મેન મેનેજમેન્ટ કહેવાય છે, તે કાર્યક્ષમ રીતે કામ કરવા માટેનું આ પ્રથમ પગલું છે। ઘણા ઉપરીઓ આ કરવામાં નિષ્ફળ જાય છે। જ્યારે એક સાક્ષાત્કાર ઇન્ટરવ્યૂનું સંચાલન કરવામાં આવે ત્યારે એક સારી રીતે લખાયેલા સીવી અથવા સારાંશ બધા ઉપર પ્રભાવ પાડી શકાય છે। ઇન્ટરવ્યૂ દરમિયાન અપાયેલા જવાબો અને મતો પણ ઉમેદવારો આશાસ્પદ છે કે નહીં તે સમજવામાં મદદ કરશે, પરંતુ વચનો અને વાસ્તવમાં કામ આપવું તેમાં બહુ મોટો તફાવત છે। કોઈના પણ વિશે કોઈ પણ પ્રકારનો મત આપતા પહેલાં તમારી જાતને સમય આપો। હંમેશા એક વ્યક્તિનો ઓછામાં ઓછો 3 મહિના સુધી અભ્યાસ અને અવલોકન કરો। આને માટે જ તાલીમ ગાળો હોય છે। તેમના પર બારીકાઈથી નજર રાખો અને તેમની શક્તિઓ તથા નબળાઈઓનું અવલોકન કરો। તમને તે વ્યક્તિના સ્વભાવ, વર્તણૂક અને શક્તિની નિપજનો વધુ સારો ખ્યાલ આવશે। જુદી જુદી પરિસ્થિતિઓ, સાહસમાં ખૂબ જ સફળ હોય તેવી એક વ્યક્તિને એક જુદી પરિસ્થિતિને સંભાળવાનું કહેવામાં આવે તો કદાચ તે સફળ ન થાય। એક ખૂબ જ સફળ વેચાણ કરતા પણ જ્યારે જુદું ઉત્પાદન અથવા એક જુદા પ્રદેશમાં વેચાણ કરવાની વાત આવે ત્યારે નિષ્ફળ થઈ શકે છે। માટે દરેક વ્યક્તિને કામ આપવાની શક્તિ કાયમ માટે બાહેધરીવાળી હોતી નથી તે સમજો। જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગો એક વ્યક્તિની ઉત્પાદકતા અને કાર્યરીતિ બદલી પણ શકે છે, અને તમારે આ ખાસિયતોને ઓળખવી જ પડે। જુદા જુદા સમયો, પછી એક વ્યક્તિની કામ કરવાની શક્તિ જુદા જુદા સમયે કેવી રીતે બદલાય છે તે તમારે સમજવું ખરેખર જરૂરી છે। ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જો તેઓ વહેલી સવાર દરમિયાન અભ્યાસ કરે તો વધુ સારું શીખે છે। આવું માત્ર એક કારણસર થાય છે કે પછીની દિવસ દરમિયાન મગજ આળસુ થઈ જતું હોય છે। આથી સવારમાં માહિતીઓને યાદ કરવા માટે ઓછા પ્રયત્નોની જરૂર પડે છે। ચાણક્યએ આનો ઋતુઓ તરીકે ઉલ્લેખ કર્યો છે। માટે તમારે હાથ નીચેના માણસો માટે શ્રેષ્ઠ ઉત્પાદકતાનો સમય કયો છે તે શોધી કાઢો અને ઋતુ સાથે અનુરૂપ હોય તેવી રીતે કામની વહેંચણી કરો। બધા સફળ વેપારીઓ તથા નેતાઓ કામની સોંપણીની કદા જાણે છે। જો તમે સફળ મેનેજર બનવા ઈચ્છતા હોવ તો વિચારવું, આયોજન કરવું, અભ્યાસ કરવો અને માનવ મનોવિજ્ઞાન સાથે પ્રયોગો કરવા તે અતિ આવશ્યક બનશે। પ્રકરણ 60, જૂના કર્મચારીઓનું રક્ષણ કરવું। 20 વર્ષથી પણ જૂના કોઈપણ વ્યાપારી તંત્ર તરફ જુઓ અને તમે જોશો કે ત્યાં 2 પેઢીઓ કામ કરે છે। આ બંને પેઢીઓની માનસિકતા અને વલણો જુદા હોય છે જ્યારે જુવાન પેઢી પાસે મહાન તકો રહેલી છે અને તેઓ સર
તેઓ સરળતાથી નોકરી બંને છે, પરંતુ જૂની પેઢી વધારે સમર્પિત અને સ્થિર છે. ભારતના આજના શહેરી ગ્રામ્ય ભાગમાં આપણે આવું જ વર્ગીકરણ જોઈએ છીએ, જેમાં શહેરી નિવાસીઓ સ્વાભાવિક રીતે અશાંત અને ચંચળ છે, જ્યારે ગામડાના વતનીઓ વધુ સ્વસ્થ અને જીવનથી સંતુષ્ટ છે. ચાણક્ય પાસે બંને માટે યોગ્ય હોય તેવી નીતિ ઘડવા ઈચ્છતા કર્મચારીઓ માટે એક સૂચન છે. તેણે એટલે કે નેતાએ બધું વ્યવસ્થિત થઈ ગયું હોય તેમ તેના ગ્રામીણ પ્રદેશની સલામતી આપવી જોઈએ. સૂત્ર 13-4-2. પહેલાના દિવસોમાં રાજાએ ગામડામાં રહેતા લોકોને અસર કરી શકે તેમ હોય તેવા કોઈપણ નિર્ણયો કરતાં પહેલાં ઊંડાણપૂર્વક વિચારવું પડતું. એ ચોક્કસ વિસ્તારના રહેવાસીઓ સેનાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ઈચ્છતા ન હતા, તેથી સલામતી અને સુરક્ષિતતા પૂરી પાડવા તે સૌથી વધુ મહત્ત્વનું હતું. તેવી જ રીતે કોઈપણ તંત્રના જૂની પેઢીને પણ સંભાળ લેવાવી જોઈએ. તેઓ સમર્પિત હોય છે અને તે એક જગ્યા તંત્રમાં ગોઠવાયેલા હોય છે. આવા તંત્રના નેતાઓને ચાણક્ય સૂચવે છે કે તેમની નોકરીની રૂપરેખા બદલવાને બદલે તેને સલામતી આપો. પરંતુ આપણે એક તંત્રના જૂના કર્મચારીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ? તેમના અનુભવનો ફાયદો. અનુભવી લોકો કોઈપણ તંત્રની મૂલ્યવાન સંપત્તિ છે, કારણ કે તેમને તેનો ટેકો આપવા માટે તથા તેના નિર્માણ માટે પુષ્કળ કઠોર પરિશ્રમ કર્યો હોય છે. તેઓ ખૂબ જ મુશ્કેલ સમયમાં ઉપયોગી સાબિત થતા હોવાથી ક્યારેય તેમને નિશ્ચિત તરીકે લેવા એટલે કે ટેકન ફોર ગ્રાન્ટેડ જોઈએ નહીં. એક કંપનીના વરિષ્ઠ કર્મચારીઓનો શ્રેષ્ઠ ઉપયોગ. તેમને તેમના પુષ્કળ અનુભવ વડે યુવાનોને તથા નવા આવનારાઓને તાલીમ આપવાનું કહીને કરી શકાય. આનાથી તંત્રની અંદર બે પેઢીઓ વચ્ચે અરસપરસ આદરનો ભાવ ઊભો થાય એ તેનો વધારાનો ફાયદો છે. જે ચાણક્યની કુંવરની સલાહ છે, વડીલોને મળો અને તેમની પાસે શીખો, સાથે સુસંગત પણ છે. તેમને બદલો પરંતુ ધીમેથી. બદલાવ એ જિંદગીની હકીકત છે અને જ્યારે યુવાન પેઢી બદલવા માટે ઝડપી અને તૈયાર હોય છે, વડીલો તેનો પ્રતિકાર કરી શકે છે. માટે આમ કરવું મહત્વનું તથા ફરજિયાત હોવા છતાં વરિષ્ઠ કર્મચારીઓને બદલવા માટે વધુ સમય આપવો. જૂના કર્મચારીઓ ઉપરાંત આ ધીરજનું વર્ણન સમગ્ર કંપનીને પણ ફાયદો કરાવશે, કારણ કે ખૂબ જ સફળ તંત્રો એ છે જે સમજે છે કે વરિષ્ઠોની પુખ્તતા અને યુવાનોની ગતિશીલતા સાથે જોડવાથી સફળતાનો માર્ગ તરફ જવાય છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું વિભાગ તાળવું, જેમાં પ્રકરણ 61, એક નેતાએ શું ન કરવું જોઈએ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. કોર્પોરેટ ચાણક્ય. ચાણક્યના માર્ગે સફળ વ્યવસ્થાપન. જો તમને આ ઓડિયોબુક ગમ્યું હોય તો આને લાઇક જરૂર કરજો, જેથી મને પ્રોત્સાહન મળે અને આવા ઉપયોગી ઓડિયોબુક્સ તમને વધુ ને વધુ હું શેર કરી શકું. નિત્યજ્ઞાન ચેનલને વધુ ને વધુ શેર કરો, જેથી આપણા મિત્રો, વાહનાઓ અને સગા સંબંધીઓને પણ આવા ઓડિયોબુકનો લાભ મળે. અને અંતમાં આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.